મેઘાણીની એક બાળગીતની કૃતિ છે. આપણે મેઘાણીના બાળગીતોની ઝલક પણ થોડીક જોવાના છીએ. પણ મેઘાણીના જે અત્યંત સુપ્રસિદ્ધ કાવ્યો છે, છેલ્લો કટોરો, છેલ્લી સલામ અને એવા પતરાદા વાયરા વગેરે, એટલે કે પ્રસંગ ચિત્રો જે જેમાં છે, ઐતિહાસિક કાવ્યો છે, સુપ્રસિદ્ધ છે, છતાં આ નાજુક નમણા બાળ વિશ્વના આ બાળકો માટેના જ કાવ્યો છે. આ બાળકો વિશેના કાવ્યો નથી. તો એનો એક એટલો બધો મધુર આલેખન આજે આપણે જે ગીત જોવાના છે એમાં અને બીજા ગીતોમાં, એટલે બાળગીતોમાં, કિશોર ગીતોમાં મેઘાણીએ જે કર્યું છે તે એક એટલું બધું મૂલ્યવાન અર્પણ છે. તો જે ગીત આપણે સંપૂર્ણપણે જોવાના છીએ, બાળગીત નિંદરભરી. હવે આ નિંદરભરીની પહેલી પંક્તિ તો મેઘાણીએ લોકગીતમાંથી જ લીધી છે, પણ લોક સાહિત્ય એ જ મેઘાણીનો બધા જ એમની લગભગ સમગ્ર સૃષ્ટિ માટે એક એનું પ્રેરક ચાલક બળ છે. તો એ પહેલી પંક્તિ, નિંદર ભરી ગુલાલે ભરી બહેની બાની આંખડી નિંદર ભરી, તો તમે જુઓ કે હાલરડાને અનુરૂપ એવો આરો અવરો અને ઝોલો એ આ ગીતમાં છે. તો નિંદર ભરીથી આરંભાયેલો ઝોલો, ઓલો ઘોડિયામાં એક એક બાજુથી તમે લો તો એનો નિંદર ભરીથી આરંભાયેલો ઝોલો ફરી પાછો નિંદર ભરી આગળ આવીને વિરમે છે. નિંદર ભરી ગુલાલે ભરી બહેની બારી આંખડી નિંદર ભરી, તો નિંદર ભરીથી શરૂ થાય છે, નિંદર ભરીથી પૂરું થાય છે. જેમ એક ઝોલો જે રીતે શરૂ થાય અને પછી પૂરો થાય એવી જ રીતે નિંદર ભરી ને ગુલાલે ભરી એ બે ટુકડાઓ આરોહને તથા બહેની બાની આંખડી અને નિંદર ભરી એ બે ટુકડાઓ અવરોહને વહે છે. નિંદર ભરી આંખને કવિએ ગુલાલ ભરી કહી છે. નિદ્રા એક રીતે જોઈએ તો મૃત્યુ સમાન અવસ્થા છે, પણ બીજી રીતે જોઈએ તો એ સ્વપ્ન સૃષ્ટિની અંદર વિચરણ છે. ત્યારે આમાં તો જ્યાં ગુલાલે ભરી કહ્યું છે એટલે જ ગુલાલ, એટલે જ આનંદ, મસ્તી, ઉત્સવ, એટલે આ આંખમાં જે આનંદ અને ગુલાલ એ જાણે વિરસી રહ્યા છે એનું સૂચન થાય છે. અને એટલે અહીંયા નિદ્રા એટલે જગતનો વિલય, પણ નવલા સ્વપ્ન લોકનો ઉદય. બહેની બા શબ્દમાં એક લાડ છે, એક કાઠિયાવાડના વિશિષ્ટ વાતાવરણની નિપત છે. તમે જુઓ કે આમ તો બહુવચનનો પ્રયોગ છે, માનવાચક, અને આ બહેનીને બા લગાડવાનું એ પણ એક કાઠિયાવાડી લક્ષણ છે ભાષાનું. દીકરાને પણ કાઠિયાવાડી લોકગીતમાં માનાર્થે સન્માનથી બોલાવવામાં આવે છે. પેલું ખૂબ જાણીતું, તમે મારા દેવના દીધેલ છો, તો એ તમે તો બાળકને, દીકરાને તમે કહેવું એ પણ આ કાઠિયાવાડી લોકગીતની એક વિશેષતા, વિલક્ષણતા છે. તો ભાષામાં જેમ પેલા લાડ દર્શાવતા લઘુતાવાચક શબ્દો હોય છે, જેમ કે આંખડી, પછી આપણે કૂતરાને માં ટપુડો, તો એ બધા જેમ લઘુતાવાચક શબ્દો જેમ લાડ બતાવે છે, તેમ બહુવચન પણ લાડવાચક હોય એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. પહેલી પંક્તિ ભલે લોકગીતની હોય, પરંતુ
ત્યાર પછી નિર્વહણ પામતી ઇન્દ્રિય સંતર્પ કલ્પના લીલા તો મેઘાણી નીચ. હવે જુઓ બેનીબાની આખડીમાં ભરાયેલી નિંદરનું આ રમ્ય વર્ણન. નિંદર ને દેશ બેની નત્ય નત્ય જાતા, નિત્ય નિત્ય એનું જરા પેલું લોકગીતનું રૂપ. નિંદર ને દેશ બેની નત્ય નત્ય જાતા, અંકાશી હિંચકાની હોડી કરી. તો નિંદરના દેશમાં બેની નિયમિત જાય છે, પણ કેવી રીતે? અંકાશી હિંચકાની હોડી કરી. આ હિંચકાની હોડી એ રૂપકની સાર્થકતા કેટલી બધી છે. જો સ્થૂળ રીતે જુઓ તો પણ પારણાના ખોયામાં, હવે કોયા શબ્દ તમને પરિચિત ના હોય તો એનો કોઈ સમાનાર્થ શબ્દ બીજો છે નહીં, અને તમે પારણું પણ ન જોયું હોય જો તો એનો પણ કંઈ મારી પાસે વિકલ્પ નથી. તો એ એ જે ગોળીઓ હોય એના એને એનો જે પેલો અંદરનો અને ખાડાનો ભાગ એમ કોને, તો એ ખોયામાં જે જેમાં બાળકને સુવાડવામાં આવે છે તેનો આકાર પણ હોડી જેવો હોય છે. અને બીજી રીતે જુઓ તો હિંચકો એટલે જ ઝૂલવાની ક્રિયા, એની ગતિ, એ પણ એમાં પણ હોડી સાથેની સમાનતા એ રૂપકને સિદ્ધ કરે છે. હવે હિંચકાને અંકાશી કયો છે, આકાશી. તો આકાશી એટલે કોઈ દૂરના દેશમાં લઈ જતો હિંચકો, કોઈ અવર દેશની અંદર, અવરલોકમાં, વાસ્તવથી પર, કહો કે દિવ્ય લોક. એટલે તમે એને દિવ્ય કહો કે આકાશી કહો, એ બે આમ તો સમાનાર્થ શબ્દો થયા ને. અને હોડીનું રૂપક હજી વધુ આગળ ચાલે છે. દોરી તાણીને વીર મારે હલેસા, હાલા વાયાને હોડી વેગે ચડી. તો હોડી ચાલે હલેસાથી, તો હિંચકો ચાલે છે દોરી ખેંચવાથી. અહીં હાલા પછી, હાલા હાલરડા, હાલા પછી ગાયાને બદલે વાયા એ ક્રિયાપદ મૂકીને તો મેઘાણીએ ખરેખર કમાલ કરી છે. આ વાયા એટલે વાવું, એટલે વાગવું, જેમ આપણે કહે છે કે વેણું વાઈ, વૃંદાવનમાં વેણું વજાડી, તો એ જે વાઈ એ એટલે વાગી. તો એ વાયા, તો હાલા વાયા એટલે હાલરડા ગવાયા. જેમ પવન વાવાથી એ વાયામાં આ બંને દ્વિઅર્થ વેગાણીને અભિપ્રેત છે કે જેમ પવન વાયાથી, પવન વાવાથી હોડી વેગ પકડે, તેમ હાલા ગવાવાથી હિંચકો વેગ પકડે છે. ઇટ્સ લવલી. એક જ ક્રિયાપદ એક આ વાયા, એનાથી કેવો એક અદભુત અર્થ નિષ્પન્ન થાય છે. અહીં બેનીબાને હિંચોળનાર વીર છે, એ તો બેની કહ્યું એટલે ભાઈ જ હોય ને. એટલે એ રીતે આ ગીત એ માતૃવાત્સલ્યનું ગીત નથી, એ બંધુ પ્રેમનું ગીત છે. તો ભાઈ અને બહેનનો પ્રેમ એ પણ એક આપણા ગૃહ સંસારનો એક મધુર અંશ છે, અને મેઘાણી એને આશક છે. તો બહેનીને હિંચોળનાર ભાઈ પણ કિશોર વયનો છે એમ જો કલ્પીએ તો આ ચિત્રની મધુરતા, સુંદરતા અને આ કાવ્યની બાલભોગ્ય કલ્પના લીલા એ જાણે વધુ સાર્થકતા અને સમુચિતતા ધારણ કરે છે. આ નિંદર એ નીલ સમુદ્રના બેટમાં બેઠી છે. નિદ્રા ક્યાં છે એ નિંદર? તો નીલ સમુદ્રના માં એક બેટ છે, એમાં બેઠી છે. તો હવે એ વાત હજી સુધી આટલે હવે ઠેક છેલ્લે આવી કહે છે, પણ હોડી જ્યારે મંજિલે પહોંચે ત્યારે જ મંજિલની વાત કહેવાની હોય ને. નીલ સમુદ્રની વચ્ચે રહેલો બેટ
એ આપણી પરિકથાઓનો એક લાક્ષણિક પ્રદેશ છે. એનું પ્રયોજન આપણે આજુબાજુના વાસ્તવ જગતથી વિચ્છિન્ન કરીને કોઈ અવરલોકમાં અદ્ભુતની સૃષ્ટિમાં લઈ જવાનું છે. તો કવિ આમ કેટલી ધીમી ગતિથી આ કડીમાં આપણને એ વિસ્મય લોક આગળ લાવી ને ઊભા કરે છે. નિંદરને કવિએ પરી કહી નથી, પણ એ કલ્પી છે, એ પરી જ કલ્પી છે, એ જરાય અજાણ્યું રહેતું નથી. અને પરી એટલે બાળકોને આનંદ લોકમાં લઈ જનારું એક દિવ્ય તત્વ. અહીં નિંદર પરી બેનીબાને માટે કેસરિયા દૂધના કટોરા તૈયાર રાખે છે, બેનીબાના શણગાર માટે બધી સામગ્રી તૈયાર રાખે છે, એને તેલ સિંચવા કચોળી તૈયાર રાખે છે, અને એ પાછી સુગંધી છે. સુગંધી કેવી રીતે છે? તો કે ફૂલની કળીઓ નીચોવીને તૈયાર કરેલું અનુપમ સુગંધભર્યું તેલ. તો નિંદરપરીના બેટમાં મજાનો બાગ છે, એમાં જાત જાતના ફૂલો લૂમે ઝૂમે છે, પછી તેલ પણ એવું સુગંધી ભર્યું હોય ને. હવે શણગાર સજેલા બેનીબાની સફરની તૈયારી. હવે બેનીબાને સફર માટે પણ વેલડી જ હોય. આપણી પરંપરામાં વેલ એટલે કે શણગારેલું ગાડું એ લગ્ન જેવા મંગલ પ્રસંગ માટે જ ઘણું ખરું વપરાય છે. એટલે એના સાસરવાસ સાથે, સ્ત્રીના સાસરવાસ સાથે સંકળાયેલી આ એક લીલા છે, ક્રીડા છે. અહીં પણ આનંદ સફર છે, પણ આ તો સ્વપ્નલોકની બાળ સૃષ્ટિની વેલડી છે. અને પછીની તો જે પંક્તિઓ છે, મેઘાણીનું કવિ કર્મ અહીં ખીલી ઉઠ્યું છે. છીપોની વેલડીને જોડ્યા જળ ઘોડલા, બેસીને બેન જાય મુસાફરી. સાંભળ ફરીથી. છીપોની વેલડીને જોડ્યા જળ ઘોડલા, બેસીને બેન જાય મુસાફરી. તો જળ ઘોડલા જોડેલી છીપોની વેલડીમાં બેસી ને થતી મુસાફરીની એક ચિત્તાકર્ષક કલ્પના બાળકોની સ્વપ્ન સૃષ્ટિને મૂર્ત રૂપ બક્ષે છે. હવે બેનીબાએ ક્યાં ક્યાં સફર કરી? તો કે સાતે સિંધુ ને તીર. સ્વપ્નમાં વળી સીમા શાની અને કલ્પનાને શું અગમ્ય. એટલે નિંદરપરી બેનીબા પાસે વિશ્વ સૌંદર્યનો અખૂટ ભંડાર જ આખો ખુલ્લો મૂકી દે છે. પછી બેન ફરીને આવ્યા. ક્યારે? જુઓ મેઘાણી, શું આ તો આ એટલે આવું મધુર બાળગીત, અને છતાં કેવી સૂક્ષ્મ બુદ્ધિ કે બેન ફરીને આવ્યા. તો કહે છે, સૂરજ ઉગ્યો ને બેન આવ્યા ફરી. આ સૂરજ ઉગ્યો ને બેન, આ સૂરજ ઉગ્યો, સૂર્યોદય થયો, સવાર પડ્યું, ત્યારે બેન જે નિંદરપરીની જોડે ગયેલા એ પેલા બેટમાં અને સાથે સમુદ્રમાં સીમામાં ફરી આવ્યા, તે બધું કરી અને પછી એ પાછા આવે સૂરજ ઉગ્યો ત્યારે. તો આ સૂરજ ઉગતા સફર પૂરી થઈ. કવિએ કહ્યું નથી, પણ ગર્ભિત રાખ્યું છે કે નિદ્રા રાજ પૂરું થયું અને બેનીબા જાગ્યા. ઘણીવાર કાવ્યનો અંત એ કવિની કસોટી કરતો હોય છે, એ કે ક્યારે ક્યાં કાવ્ય પૂરું કરવું, કેવી રીતે પૂરું કરવું, એ ખાસી કસોટી હોય છે. અને કવિતા નહીં, બધામાં, નવલિકામાં બધામાં. તો અહીંયા આ જે વ્યંજનાથી અને જે કલામયથી કવિએ આ જે અંત સિદ્ધ કર્યો છે, એમાં ખરેખર આકૃતિનો વિજય રહ્યો છે. આપણે આમે જયંત કોઠારીને અનુલક્ષીને જ આ આસ્વાદ મેં કરાવ્યો છે. તો એમના શબ્દોથી જ વિરમીએ.
વરને વસ્તુ, લય, ભાષાનું અજબ રસાયણ કાવ્યમાં સિદ્ધ થયેલું છે. કવિના વિચાર કે લાગણીનો ક્યાંય પ્રક્ષેપ નથી. એક સ્વયં પર્યાપ્ત સૃષ્ટિ રચાય છે, ને માટે જ નિંદરભરી કવિતા શુદ્ધ કવિતા પ્યોર પોએટ્રીનો નમૂનો બને છે.